હેલો નમસ્તે વિદ્યાર્થી મિત્રો નોબલ સ્કૂલ ગ્રુપ એન્ડ વાસુદેવ વિદ્યાલય દ્વારા હું ડાંગર સોનોલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણે આગળ એકસો છવ્વીસ પેજ લગી તો જોયું હતું હવે આપણે આજે વાંચો વિચારો ઓળખો અને લખો પેજ નંબર એકસો છવ્વીસ ઉપર આપણને જે આપેલું છે એ આપણે આજે કરવાનું છે હવે આપણે આમાં શું કરવાનું છે કે આ જે શબ્દ આપેલા છે એ કોણ બોલે છે એ લખવાનું છે કીડી બોલે છે કે હાથી બોલે છે એ આપણે એના ખાનામાં લખવાનું છે તો કીડીના ખાનામાં જે કીડી બોલે એ લખવાનું હાથીના ખાનામાં જે હાથી બોલે એ લખવાનું છે તમને આમાં બતાવેલું છે એ પ્રમાણે કરવાનું છે પહેલું વાક્ય હું કીડીના ખાનામાં જે આવશે એ વાક્ય બોલું છું મશ્કરી કરે છે આ વાક્ય કીડી બોલે છે તો ત્યાં કીડીના ખાનામાં લખવાનું હવે હવે મારો દાવ છે આ વાક્ય હાથી બોલે છે પછી બીજું છે બચાવો બચાવો આ વાક્ય કીડી બોલે છે ચાલ સંતાઈ જા આ વાક્ય હાથી બોલે છે એન ઘેન દીવા ઘેન આ બંને બોલે છે હાથી પણ બોલે છે અને કીડી પણ બોલે છે તો હાથીનું જે ખાનું છે એમાં પણ આવશે અને કીડીનું જે ખાનું છે એમાં પણ આવશે ચોથું છે હવે બરાબર સંતાજે હો એકવાર તું જીતી એકવાર હું જીત્યો હવે હવે બરાબર સંતા જે હો આ વાક્ય કીડીમાં લખવાનું છે પછી એકવાર તું જીતી એકવાર હું જીત્યો આ હાથીના ખાનાની અંદર લખવાનું રહેશે પાંચમું છે એક વાર તું હાર્યો કીડી બોલે છે પછી બહાર આવ આ વાક્ય હાથી બોલે છે તો આવી રીતના તમારે ત્યાં વાક્ય લખવાના રહેશે હવે ત્યારબાદ પેજ નંબર એકસો સત્યાસી સત્યાવીસ ઉપર આપણને આપેલ છે આપેલા વાક્યનો અર્થ સમ સમજાતો હોય તો તેનો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરવાની છે હવે આપણે આમાં શું કરવાનું છે કે આ વાક્ય સાચું જે યોગ્ય રીતના પુરવાર થતું હોય એની સામે સાચું વાક્ય જે છે એની સામે રાઇટની નિશાની કરવાની છે ચંદુ એક જાડો એ ચંદી ચંદુ જે છે એક જાડા ઝાડ પાછળ સંતાઈ ગયો તેમાં શું આવશે ઝાડ જાડુ હોય તો જ હાથી સંતાઈ શકે એ વાક્ય સાચું છે તો ત્યાં સાચાની નિશાની કરવાની છે બીજા બંને વાક્યમાં એમ છે કે ઝાડ ઝાડું હોય તો જ હાથી નાનો દેખાય આ વાક્ય ખોટું આવે એટલે એમાં કંઈ કરવાનું નથી બીજું છે હાથી કોઈ પણ ઝાડ પાછળ સંતાઈ શકે ના પાતળા ઝાડ પાછળ સંતાય તો એ દેખાઈ જાય એટલે ત્યાં ચાલે નહીં પહેલું વાક્ય છે એ જ વાક્ય કેવું છે સાચું છે પછી ટીંકુએ અક્કલ વાપરી હવે એમાં આવશે ત્રીજું ટીંકુ પાસે ઓછા રંગ હતા છતાં તેણે બુદ્ધિ વાપરી આખું ચિત્ર પૂરું કર્યું એ વાક્ય સાચું છે તો ત્યાં તમારે સાચાની નિશાની કરવાની છે ત્રીજું છે ચંદુએ આંખો ઝીણી કરી તો ત્યાં આવશે ચંદુ ધ્યાનપૂર્વક જોવા લાગ્યો આપણે એમ કહીને નરી આંખે જોવું એટલે ચંદુ ધ્યાનપૂર્વક જોવા લાગ્યો પેલું જે છે ત્યાં સાચાની નિશાની કરવાની રહેશે હવે છે ચોથું વાતોના તડાકા મારવા એટલે શું થશે વાતો કરતાં કરતા કૂદકા મારવા લાગવા તો કે નહીં આ વાક્ય ખોટું છે ઘણી બધી વાતો કરવી એ વાક્ય સાચું છે તો જે બીજું છે એમાં સાચાની નિશાની કરવાની રહેશે પછી છે પાંચમું હસતા હસતા ચંદુના દાંત બહાર આવી ગયા તેનો મતલબ શું થશે તો કે ખડખડાટ હસતા ચંદુના દાંત દેખાવા લાગ્યા હવે એમાં આપણે રાઈટની નિશાની કરવાની છે હવે ત્યારબાદ આપણે આગળ જોઈએ ચાલો ગાઈએ ગીતડું તો અહીંયા તમારે ગીત ગાવાનું રહેશે પછી કીધું છે વાંચો અને લખો હવે અહીંયા આપણને જે વાક્ય આપેલ છે એ વાક્ય આપણે નીચે લાઈન આપેલી છે એની અંદર લખવાના રહેશે બાહુબલી કુસ્તીમાં પ્રથમ આવ્યો તે બોલતા જવાનું છે અને સાથે લખતા જવાનું છે વર્ગમાં છોકરાઓ તનુને લાડુ લાડુ કહી મશ્કરી કરવા લાગ્યા કાચબાની પીઠ પથ્થર જેવી હતી રીટાએ થપ્પો રમતા જટ દઈને સુનિલને શોધી કાઢ્યો નકામી વસ્તુમાંથી કંઈક નવી બનાવવા અક્કલ વાપરવી પડે પછી છઠ્ઠું આપણે સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ હવે આ રીતના ત્યાં જોઈને વાક્ય લખવાના છે અને સાથે બોલતા પણ જવાના છે હવે જુઓ અને લખો તો ત્યાં છ આપેલો છે તો આપણે જો ચ છ ચ છ ચ છ અને છ એવી રીતના આપેલું છે તો જ્યારે બોલીએ ને ત્યારે છ એમ વચ્ચે આમ બોલાતું હોય ને એવું લાગે તો અહીંયા ગ ર છ ગ ર છ તો અહીંયા ખાલી આપણે છ શબ્દ જે છે એ મેં આમાં લખેલો છે બુકમાં એવી જ રીતના તમારે પણ ત્યાં છ છ છ છ એવી રીતના લખવાનું છે પછી છે શ્ર શ્ર તો ત્યાં નીચે આપણે શ્ર શ્ર જે છે એને ઘૂંટવાનું રહેશે હવે નીચે છે સ્વ 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 કેવી રીતના બોલાય છે સ્વ ઓલું આપણે જે સ્વાન બધું બોલતા હોય છે ને સ્વ એવી રીતના હવે અહીંયા ત્યાં નીચે એવી રીતના લખતું જવાનું છે હવે કીધું છે અહીંયા આપણને ઓલું જે સ્વાન આપણે એવા શબ્દનો ઉપયોગ કરતા હોઈએ છીએ એવી જ રીતના બધા શબ્દો બોલતા શીખવાના છે આપણને અમુક શબ્દ જે હોય જેને બોલવામાં આપણને ઘણીવાર તકલીફ પડતી હોય છે જેવા કે શ્ર છે છ છે પછી શ્વ છે આવા બધા તો હવે આપણે આ બધા બોલતા શીખવાના છે તો આ તમારે ત્યાં નીચે ઘૂંટવાનું રહેશે પછી વાંચો છ શ્ર અને શ્વ જેમ જેમાં આવતા હોય તેવા શબ્દ શોધી નીચે લીટી કરવાની કીધી છે કેતન શિક્ષકને પ્રશ્ન પૂછ્યો સાહેબ આ શ્વાસ અને ઉચ્છ્વાસ એટલે શું સાહેબ બોલ્યા કેતન આપણે નાક વડે જે હવા લઈએ છીએ તે ક્રિયાને શ્વાસ કહેવાય છે એટલે કે આપણે જે નાક વડે જે શ્વાસ લઈએ છીએ એને શ્વાસ કહેવાય પછી નાક દ્વારા જે હવા લેવાય છે એને શ્વાસ કહેવામાં આવે છે જે નાક વાટે હવા બહાર કાઢીએ તે ક્રિયાને ઉચ્છવાસ કહેવાય એટલે કે છે કે નાકમાં નાક વડે જે શ્વાસ લઈએ એને શ્વાસ કહેવાય હવા લઈએ એને શ્વાસ કહેવાય અને નાક દ્વારા જે આપણે હવા કાઢીએ છીએ એને ઉચ્છ્વાસ કહેવાય જેમ સ્વચ્છ પાણી શરીર માટે સારું છે તેમ સારા સ્વાસ્થ્ય માટે સ્વસ્થ હવા જરૂરી છે એટલે કે છે કે આપણા માટે પણ સ્વસ્થ હવા ખૂબ જ જરૂરી હોય છે જેનાથી આપણું સ્વાસ્થ્ય કેવું રહે સારું રહે પછી છે છ સ્વ થી બનતા શબ્દ ખાનામાં લખો હવે આપણને અહીંયા મેં તમને અહીંયા લખેલા જ છે શબ્દ એ જ રીતના તમારે પણ લખવાના છે સ્વેચ્છાએ સ્વેચ્છાય પછી ઈચ્છા હિતચ્છા પીચ્છ પછી આવશે ઓછવ તુચ્છ કચ્છ આવા બધા જે છ શબ્દવાળા છે એમાં આવશે પછી શ્રમ પ્રશ્ન કમિશનર આવા બધામાં શ્રમ આવશે પછી શ્વ શ્વમાં શું આવશે અશ્વ અશ્વ શ્વેત ઈશ્વર વિશ્વ વિશ્વાસ અને શ્વસન આ બધા શબ્દ શ્વમાં આવશે હવે ત્યારબાદ ચિત્ર ગયું બદલાય હવે ત્યાં ગીત આપ્યું છે જે આપણે સાંભળીએ એક દિવસ પીછી લઈ રામુ લઈને ચિત કંઈક ચિતરવા બેઠો કે છે કે રામું એક દિવસ પીછી લઈને કંઈક ચિતરવા માટે બેઠો સરસ મજાનો રંગ ભરીને કરે લસરકો હેઠો એટલે કે છે કે મસ્ત મજાના અંદર રંગ પૂર્યા અને તો ચિત્ર દોરવા બેઠો ઘડીક વાર એ રંગ જુએ ને ઘડીક જુએ આકાશ તો કે છે ઘડીક વાર એ રંગ સામું જુએ ને ઘડીકવાર જુએ આકાશ સામું પડમાં પીછી બોડીને એ કંઈક ચિતરતો ખાસ એટલે કે પળમાં પીછી અંદર બોડીને કંઈક ચિત્ર તો નવ્યું એમ ચિત્ર ચિત્રો સાંજનું એને ચિત્ર દોર્યું પીછી મૂકી દઈ બાજુમાં કામ બધું સંકોરી લીધું એટલે કે છે કે ચિત્ર સાંજનું દોર્યું અને બધું કામ એને સંકોરી લીધું ને એવામાં રાત પડી ગઈ રંગ ગયા ક્યાંક ઉડી એટલે કે છે કે રાત પડે એટલે તો આકાશમાં પછી આખું બદલાઈ જાય ને વાતાવરણ સાંજનું વાતાવરણ અલગ હોય પછી છે રાતનું વાતાવરણ અલગ હોય તો કે છે કે એને તો સાંજનું ચિત્ર દોર્યું હતું હવે તો રાત પડી ગઈ છે તો કે બધા આકાશમાંથી જે હતા એ રંગો ઉડી ગયા કારણ કે રાત પડે ત્યારે તો કાળું ધાબર થઈ જાય છે રામુ એ લઈ શ્યામને આભ કીધું એટલે કે છે કે પહેલાં જે સાંજ હતી ત્યારે એ વાતાવરણ કંઈક જુદું હતું એટલે કે છે કે હવે એને શ્યામને આભ કીધું ઢબૂરી હવે એણે પાછું કાળો રંગ પૂરી અને આખા જે સાંજ હતી એને ઢબૂરી દીધી ઢાંકી દીધી ત્યાં તો દીઠો ચાંદલીઓ ને દીઠા ટમટમ તારલિયા અને એવામાં તો ઘડીકવારમાં તો શું આવ્યું ચાંદલીઓ પણ દેખાયો અને ટમટમ તારલિયાઓ પણ આવી ગયા રામુ પાછા ને ચિતર્યો રે ચમકારો પાછો એણે પીછી લઈ અને ફરીવાર જેને કાળું આકાશ દોર્યું હતું એની ઉપર ચાંદો અને તારા દોરવા લાગ્યો ત્યાં જ પડી ગઈ સવાર આભનું ચિત્ર ગયું બદલાય હવે પહેલાં સાંજમાંથી એને રાત દોરી હવે એ રાત દોરી હતી ત્યાં તો હવે સવાર પડી ગઈ તો હવે પોતે જોવે છે કે આ તો પાછું ચિત્ર આખું આકાશનું બદલાઈ ગયું પંખીઓ કલરવ કરતા ગાતા તે જ ગયું પથરા એટલે કે છે કે સવાર પડે એટલે કે આ પંખીઓ જે આકાશમાં ઉડવા લાગે અને મીઠા ગાન ગાવા લાગે રામ મુંજાયો બેઠો કે કેમ કરી ચિતરવું હવે વિચારે છે કે હવે આ સાંજમાંથી રાતમાંથી હવે મારે સવારને કેવી રીતે ઉતારવી મારે બુકમાં તો કે સાંજ ઉપર તો રાત કરી પણ અજવાળું ક્યાં ભરવું એટલે કે જે સાંજ હતી એમાંથી તો મેં રાત દોરી નાખી પણ હવે આ રાત છે એમાંથી મારે અજવાળું કેવી રીતના ભરવું એવો એ વિચાર કરવા લાગ્યો તો અહીંયા આપણે આ સુંદર એવું બાળગીત કીર્તિદા બ્રહ્મભટ્ટે ગાયેલું લખેલું સુંદર એવું કાવ્ય છે હવે ત્યારબાદ જે અક્ષર પર બિંદી છે તે અક્ષર આવે ત્યારે નાક દબાવી તે શબ્દ બોલવા હવે આપણને જે શબ્દ પર પીછી તો જે શબ્દ ઉપર આપણને બિંદુ દોરેલું છે એ નાક બંધ કરીને બોલવાનું છે તો આ બધા શબ્દ તમે નાક બંધ કરીને બોલજો પીછી રંગ સાંજ સંકોરી ક્યાં ચાંદલ્યો ત્યાં પંખી આવા બધા નાક બંધ કરી અને તમારે બોલવાના છે હવે છે વાતચીત આ ગીતમાં તમને કયો શબ્દ બોલવાની મજા પડી ગઈ અને શા માટે તો કે પંખી અને પીછી શબ્દ બોલવાની મજા પડી ગઈ કારણ કે બે બંનેમાં પથી શરૂ થતાં એનો સ્વર જે છે અલગ રીતના નીકળે છે એટલે એમને મજા આવી તમને કઈ પંક્તિ વધુ ગમી શા માટે તો કે રાતનું દ્રશ્ય ગમ્યું કારણ કે તારા સુંદર એવા ટમટમતા હતા અને ચાંદલીઓ મસ્ત મજાનો દેખાતો હતો રામુ શું દોરવા માંગતો હતો તો કે આભનું ચિત્ર દોરવા માગતો હતો ચોથું છે રામુ એ રાતના આકાશમાં શું દોર્યું તો કે ચાંદો ને ટમટમતા તારલિયા દોર્યા પછી છે રામુ એ પીછીથી કઈ કઈ કરામત કરી તો કે સાંજનું ચિત્ર દોર્યું સવારનું ચિત્ર પણ દોર્યું આવી રીતના એણે ઘણા બધા સાંજનું પછી રાતનું ચિત્ર એણે દોર્યું અને આવી કરામત તો કરી રામુ શા માટે મૂંઝાવા લાગ્યો સવાર પર સાંજ કેમ કરવું એવો વિચાર કરે છે કારણ કે એને સાંજમાંથી તો રાતનું ચિત્ર તો દોર્યું પણ હવે રાતમાંથી સવારનું ચિત્ર કેમ દોરવું એના માટે એ મૂંઝાવા લાગ્યો આભનું ચિત્ર બદલાતા આકાશમાં શું શું થવા લાગ્યું તો કે આકાશમાં રંગો બદલાવા લાગ્યા પછી આકાશ કેવું હોય તેનું વર્ણન કરો વરસાદ પડવાનો હોય ત્યારે કેવું હોય તો કે ઘનઘોર વાદળાઓ હોય ઉનાળાની બપોર કેવી હોય તો કે પ્રખર તડકો અને લેમ્પ જેવો સૂર્ય દેખાતો હોય પછી રાત્ર કેવું હોય તો કે દૂધિયા રંગનું આકાશ દેખાતું હોય પછી સવાર પડે તો કે શ્યામ દેખાતું હોય સુંદર એવું શ્યામ રંગનું આખું દેખાતું હોય છે તમને કયા સમયનું આકાશ જોવું ગમે છે તો કે વહેલી સવારનું અમને અને સાંજની અમને આકાશ જોવું વધારે ગમે કારણ કે સવારમાં વહેલી સવારમાં આકાશ ખૂબ જ મનમોહક હોય છે અને સાંજનું પણ ખૂબ જ સરસ હોય છે એટલા માટે અમને સાંજનું અને સવારનું વહેલી સવારનું બહુ જ ગમે તમને કયા પંખીઓનો અવાજ ખૂબ જ ગમે છે કયો અવાજ તો કેમને કોયલનો અવાજ બહુ ગમે કારણ કે એનો અવાજ કેવો હોય મીઠો હોય છે એટલા માટે અમને એનો અવાજ બહુ ગમે છે હવે ત્યારબાદ ત્રણના જૂથમાં કામ કરો ખોટી રીતે લખેલા શબ્દને સુધારીને ગોઠવીને વાક્ય ફરીથી લખો હવે શિક્ષક વિદ્યાર્થીઓના પ્રશ્નોનો પૂછવાના છે જો અહીં આપણે પ્રશ્ન પૂછવાના કીધા છે જયેશ રવિવારે છેકથી આવ્યો તો શું આવશે એમાં જો આ છે અને ક પાછળ આવી તો એ શબ્દ કાઢી અને આપણે શું લખવાનું છે જયેશ રવિવારે કચ્છથી આવ્યો છે પેજ નંબર એકસો એકત્રીસ ઉપર અહીંયા આપણને આવશે જયેશ સવારે છ થી આવ્યો તો એમાં શું આવશે જયેશ રવિવારે કચ્છથી આવ્યો એ રીતના ત્યાં શબ્દ લખવાનો રહેશે પછી છ સ્વ હવા માટે વધુ વૃક્ષો વાવવા જોઈએ તો ત્યાં આડાવળો શબ્દ છે એને સુધારીને લખવાનો સ્વચ્છ હવા માટે વધુ વૃક્ષો વાવવા જોઈએ અને અત્યારે જે પ્રકૃતિ આપણી બગડી છે એના માટે તો આપણે ખાસ કરીને વૃક્ષો વાવવા જોઈએ કારણ કે આપણને ક્યાંય અત્યારે શુદ્ધ હવા મળતી નથી એટલે બધાએ આગ્રહ રાખવાનો કે હવે બધાએ ઘરે નાના નાના પ્લાન્ટ્સ વાવવાના અને ત્યારબાદ વૃક્ષો પણ વાવવાના રહેશે જેથી આપણી પ્રકૃતિ જે છે એ સારી અને સુધરી શકે જેથી આપણને શુદ્ધ હવા મળી શકે અને આપણે ઓક્સિજન જે અત્યારે હોસ્પિટલમાં મળે છે એ નહીં પણ કુદરતી હવા આપણને જે છે એ મળી રહે સમજાણું બધાને એટલે આપણે વધુ વૃક્ષો વાવીશું તમે પણ વાવશો ને હં હવે છે ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર દર્દીઓએ ડોક્ટરમાં સ્વાવિશ રાખવો જોઈએ તો શું થશે દર્દીઓએ ડોક્ટરમાં વિશ્વાસ રાખવો જોઈએ પછી પાંચમું રાજા અશ્વ પર બેઠા હતા તો ત્યાં શું આવશે રાજા અશ્વ પર બેઠા હતા અશ્વ ત્યાં લખવાનું છે આરોનને ફૂટબોલ રમવાની છા છ થઈ તો કે શું આવશે આરોનને ફૂટબોલ રમવાની ઈચ્છા શું આવશે ઈચ્છા થઈ ત્યાં આવશે ઈચ્છા ત્યારબાદ છે શ્રીવ ખૂબ જ સુંદર છે તો ત્યાં આવશે વિશ્વ ખૂબ જ સુંદર છે હવે આઠમું આપણે સ્વઈર પાસે જ્ઞાન માગવું જોઈએ તો ત્યાં આવશે આપણે ઈશ્વર પાસે જ્ઞાન માગવું જોઈએ હવે નવમું છે સેરેનાને શ્વેત રંગના કપડાં ગમે છે તો આવશે સેરેનાને શ્વેત રંગના કપડાં ગમે છે આ રીતના ત્યાં વાક્ય જે છે એને સુધારી અમુક જે શબ્દો ખોટા છે એને સુધારી અને વાક્ય ફરીથી લખવાના છે હવે ત્યારબાદ આપણને નીચે ચાર કે પાંચ જૂથમાં કામ કરો જુઓ વિચારો શિક્ષકે પૂછેલા પ્રશ્નોના જવાબ આપો ચાલો વિચારીએ અને મજા કરીએ પેલું છે આ ચિત્રમાં શું જુદું લાગે છે તો કે આ ચિત્રમાં અમને ફૂલ છે પણ એના ઉપર શું પતંગિયાને પાંખો આપી છે એ જુદું લાગે છે ત્યારબાદ છે ફૂલ ઉડવા લાગે તો શું થાય તો કે નાના બાળકોને બહુ જ ગમે તમને બહુ ગમે ને જો ફૂલ પણ આકાશમાં ઉડવા લાગે તો ત્રીજું છે પતંગિયાને પાંખો ન હોય તો તો એ બચારું ઉડી શકે નહીં હવે ત્યારબાદ અહીંયા પોપટનું ચિત્ર આપેલું છે પણ એમાં કંઈક ખૂટે છે જુઓ જી તમને શું દેખાય છે કે જે કઈક એનામાં ન હોય એવું લાગે છે આ ચિત્રમાં શું ખૂટતું અને જુદું લાગે છે તો કે પોપટને ચાંચ નથી એ જુદું લાગે છે પોપટને ચાંચ ન હોય તો શું મુશ્કેલી પડે તો કે એને ખાવામાં અને પાણી પીવામાં મુશ્કેલીઓ પડે તમને ક્યુ પક્ષી ખૂબ ગમે છે અને શા માટે તો કે અમને પોપટ બહુ ગમે કારણ કે એનો રંગ ખૂબ જ સુંદર હોય છે ત્યારબાદ છે એક થડ છે અને એના ઉપર દડો આપેલો છે આ ચિત્રમાં તમને શું અલગ લાગે છે તો કે કેવો દડો ત્યાં આવ્યો હશે કે ત્યાં દડો કેવી રીતના આવ્યો હશે એવો અમને વિચાર આવે દડો કેવી રીતે ઝાડ ઉપર આવ્યો હશે તો કે બાળકો રમતા હશે અને કદાચ ત્યાં પહોંચી ગયો હશે વૃક્ષને ડાળીઓ ન હોય તો તો કે જો આ વૃક્ષને ડાળી જો નથી એટલે બોલ ત્યાં ફસાઈ ગયો જો પણ વૃક્ષને ડાળીઓ ન હોય તો આવું બુઠ્ઠું ઝાડવું એ લાગે અને આવી રીતના દળો ત્યાં રહી શકે પણ નહીં તમને કેવું ઝાડ ગમે શા માટે તો કે અમને તો ઘનઘોર ઝાડવું હોય એવું વૃક્ષ બહુ ગમે કારણ કે એ ઘનઘોર વૃક્ષ છાયો આપે પછી શુદ્ધ હવા આપે એટલા માટે અમને વૃક્ષ બહુ ગમે તમારા પ્રિય વૃક્ષનું નામ તમે બહુ જ ગમતું હોય એવું વૃક્ષ કયું છે તો કે આંબો કારણ કે છાંયો પણ આપે અને આપણને કેરી પણ આપે એટલે આપણને આંબાનું વૃક્ષ પછી છે વડલો જે બહુ જ ઠંડી ઠંડી હવા આપે છે એટલે એ વૃક્ષ અમને બહુ ગમે છે હવે ત્યારબાદ આપેલા વાક્યો વાંચો તેનો અર્થવાળી પંક્તિ લખવાની છે ચિત્ર દોરાઈ જતા રામુએ ચિત્રનો સમાન ભેગો કરી લીધો તો શું આવશે ચિત્ર રૂડું ત્યાં એણે કીધું આભ સાંજનું દોરી દીધું પીછી મૂકી દઈ બાજુએ કામ બધું સંકોડી લીધું પછી છે બીજું રામુએ ચાંદા અને તારા જોઈ તમે પીછીથી ચમકારા કર્યા તો ત્યાં શું આવશે ત્યાં તો દીઠો ચાંદલિયો ને દીઠા ટમટમ તારા રામુએ પાછા પીછીથી ચિતરિયા રે ચમકારા હવે ત્રીજું રામુ એ શ્યામ રંગથી મનમાં મનમાં હતું તેવું આકાશ ચિતર્યું તો કે રામુ એ લઈ રંગ શ્યામને આભ દીધું ઢબૂરી પછી છે સવાર પડતા આકાશમાં પંખીઓનો અવાજ સાંભળવા લાગ્યા તો કે ત્યાં જ પડી ગઈ સવાર આભનું ચિત્ર ગયું બદલાય પંખી કલરવ કરતા ગાતા તેજ ગયું પથરાઈ પછી પાંચમું આકાશ અને રંગો જોઈને રામુ કંઈક નવીન ચિત્ર દોરવા લાગ્યો તો કે ઘડીક વારમાં એ રંગો જુએ ને ઘડીક જુએ આકાશ પળમાં પીછી બોડી એ કંઈક ચિત્ર તો ખાસ એટલે કે છે કે ઘડીક વારમાં એ આભ જુએ ને ઘડીકવાર પીછી જોતો હતો ત્યારબાદ આપણને ગીતડું ગાવાનું કીધું છે જે તમે ગાજો ઘરે હો ત્યારબાદ પહેલાં શું કર્યું પછી શું કર્યું આ વાક્ય સવારથી સાંજ સુધીના ક્રમમાં આપવાનું છે તો અહીંયા મેં તમને ક્રમ આપેલા છે તો એમાં જે પહેલો ક્રમ દેખાય એ સૌ પ્રથમ ખાનામાં લખવાનો બીજો બીજા ખાનામાં લખવાનો છે તો હું વાક્ય ક્રમ પ્રમાણે જ વાંચીશ પહેલું આવશે દાંત સાફ કર્યા બીજું સ્નાન કર્યું ત્રીજું ચા નાસ્તો કર્યો ચોથું ગૃહકાર્ય કર્યું પાંચમું ગણવેશ પહેરીને તૈયાર થયા છઠ્ઠું પ્રાર્થના સભામાં રજૂઆત કરી સાતમું ભાષા ભાષાનો તાશ આપ્યો આઠમું મિત્ર સાથે રમત રમ્યા નવમું દાદુ દાદીએ વાર્તા કરી દસમું ચાંદા મામા સપનામાં આવવા લાગ્યા આ રીતના મંગળવાર આ રીતના ગઈકાલ એટલે રવિવાર આજ એટલે સોમવાર આવતીકાલ એટલે મંગળવાર હવે આ રીતના આપણને વિદ્યાર્થીઓ ચીઠી ઉપાડી ક્રિયા કરવા કહો ઉદાહરણ નૈના ચિઠ્ઠી ઉપાડે છે તેની ચિઠ્ઠીમાં હસો એવી ક્રિયા કરવાનું આવે છે નૈના ખડખડાટ હસે છે ત્યારબાદ નૈનાને આજના વર્તુળમાં ઊભી રાખી વિદ્યાર્થીઓએ પ્રશ્ન પૂછ્યો નૈના આજે શું કરે છે વિદ્યાર્થીઓએ ઉત્તર આપવાનો તક આપો જેમણે આજે નૈના હસે છે તે વર્તુળ બદલી વાક્ય બોલવા કહો ગઈકાલ નેના હસતી હતી અને આવતીકાલે નેના હસે આવી રીતના ગઈકાલ આજ અને આવતીકાલ આવી રીતના વાક્ય ફેરવવાના રહેશે હવે અહીંયા આપણને ત્યાં કોણ શું શું કરે કરતું હતું એ બોલો દિવ્યા શું કરતી હતી દિવ્યા દોડતી હતી તો અહીંયા આવી રીતના બીજા વાક્ય લખવાના વિરાટ શું કરતો હતો તો કે વિરાટ લખતો હતો છોકરીઓ શું કરતી હતી તો કે છોકરીઓ દોરડા કૂદતી હતી આર્ય શું કરતો હતો તો કે આર્ય વાંચતો હતો રીંકુ શું કરતી હતી રીંકુ ટીવી જોતી હતી નેહા શું કરતી હતી તો કે નેહા રસોઈ કરતી હતી આ રીતના વાક્ય ત્યાં લખવાના છે અને સામે એના ઉત્તર આપવાના રહેશે હવે વાક્ય વાંચો પહેલાં થયું તેની નીચે સીધી લાઈન પછી થયું હોય એની નીચે ઝીઝેક લાઈન દોરવાની છે વિરાટે બૂટ પહેર્યો હવે એ નિશાળે જવા સીડી ઉતરે છે તો સૌ પ્રથમ બૂટ પહેરવા પડે પછી નિશાળે જાય અને પછી સીડી ઉતરે તો આપણને જે પહેલાં વાક્ય કીધું હોય અને પછી કીધું હોય એ રીતના બિરાજ હાથ ધુએ છે કારણ કે એ ધૂળમાં રમતો હતો તો સૌપ્રથમ ધૂળમાં રમ્યો હોય એટલે એના હાથ ખરાબ થયા હોય એટલે પછી એને હાથ ધોવા પડે ને તો સૌપ્રથમ સીધી લીટી કરો અને આમાં જે વિરાટ હાથ ધોએ છે એમાં ઝીગેક લાઇન કરવાની છે નીલા સફરજન ખાય છે કેમ કે તેને ભૂખ લાગી છે તો એને ભૂખ લાગી છે એટલે સફરજન ખાય છે પછી રૂબીનાએ બહાર ખાધું હતું એટલે એને પેટમાં દુખે છે તો કે એને બહાર ખાધું ને એટલે એને પેટમાં દુખે છે મારી પાસે ચાર પેન હતી અને આનંદે મને એક પેન આપી તો કે પહેલાં તો મારી પાસે ચાર પેન હોવી જોઈએ ત્યારે હું કોકને આપી શકું ને તો સૌ મારી પાસે ચાર પેન હતી પછી ઝીઝેક લાઈન આવશે આનંદે મને એક પેન આપી હવે ત્યારબાદ છે કાલે રવિવાર હતો એટલે શેરેના આજે દવાખાને ગઈ તો કે કાલે રવિવાર હતો હવે એ આજે દવાખાને ગઈ છે એટલે કાલે કયો વાર હતો રવિવાર હતો તો આ રીતના જો મેં ત્યાં લાઇન કરેલી છે એ જ રીતના તમારે પણ તમારી બુકની અંદર લાઇન કરવાની છે હવે નીચે આપેલા વાક્ય ગઈકાલ આજ અને આવતીકાલના ખાનામાં મૂક્યા છે તો અહીં આપણને આઠ વાક્ય આપ્યા છે નીચે હવે સામેના પેજમાં આપણે આગળ જોઈએ તો રવિવારે ગઈકાલ અને આવતીકાલમાં એ વાક્ય આપણે લખવાના રહેશે આંશી પુસ્તક વાંચે છે તો પછી આવશે આંશી પુસ્તક વાંચતી હતી અને આંશી પુસ્તક વાંચશે બીજું સંજય શાળાએ જાય છે તો કે સંજય શાળાએ જતો હતો સંજય શાળાએ જશે નીલોફર શાંત બેઠી છે તો નિલોફર શાંત બેઠી હતી નીલોફર શાંત બેસશે પ્રીતિ પાણી ભરે છે પ્રીતિ પાણી ભરતી હતી અને પ્રીતિ પાણી ભરશે કાજલ દોડે છે કાજલ દોડતી હતી કાજલ દોડશે વિશાલ રમે છે વિશાલ રમતો હતો વિશાલ રમશે ગૌરવ આણંદ ગયો હતો ગૌરવ આણંદ ગયો જશે ગયો હતો અને ગૌરવ આણંદ જશે આ રીતના ત્રણ વાક્ય લખવાના છે હું લખું છું હું લખતો હતો અને હું લખીશ આવી રીતના આજનું ગઈકાલનું એટલે મતલબ આજે તમે જે કરો છો એ પછી ગઈકાલ તમે જે કરશો એ અને આવતીકાલે મતલબ તમારે હવે જે કરવાનું છે રવિવારે તમે જે કાર્ય કરો છો એ લખવાનું અને ગઈકાલે તમે જે કાર્ય કરતા હોય અને સોમવારે જે કાર્ય કરવાના હોય એનું તમારે ત્યાં લખવાનું રહેશે હવે વાક્ય વાંચો અને કૌશમાં આપેલા ક્રિયાનો ઉપયોગ કરી ખાલી જગ્યા લખો હું સવારે વહેલી ઉઠી ત્યારે મારા રૂમમાં ચકલી ચીંચી કરતી હતી ચકલી ચીંચી કરતી હતી અત્યારે તે આંગણામાં ચીંચી કરે છે આવી રીતના લખવાનું રહેશે ગઈ કાલે ઝાડ પર વાંદરા ગીત ગાતા હતા આજે ઘરના છાપરા ઉપર વાંદરા ભાઈ ગીત ગાય છે તો ત્યાં ગાય છે એમ લખવાનું રુદ્ર એ ગઈકાલે લગ્નમાં પૂરી ખાધી હતી આજે શાળામાં પણ તે પૂરી ખાય છે અંકિત રજાઓમાં અમદાવાદ ગયો હતો અત્યારે એ નડિયાદ જાય છે પછી જાવેદે બાગમાં ફૂલ છોડ રોપ્યા હતા આજે તે તુલસીનો છોડ રોપે છે હવે આ રીતના ત્યાં લખવાનું છે હવે આપણે આગળ જોઈએ જો અહીંયા બધા સ્માઈલી આપેલા છે કોઈ ઇમોજી આપેલા છે ને એના આધારે નીચે શબ્દ લખવાના જે છે જો પહેલા આપણને સ્માઈલી હસ્તું હોય પછી ચાંદો અને ચશ્મા છે તો એની નીચે જો સ્માઈલી જે છે એની ઉપર શું છે આ પછી જે ચાંદો છે એની ઉપર છે કા અને ત્યારબાદ ચશ્મા છે તો એની નીચે આપેલો છે શ તો એનો શબ્દ બને છે આકાશ પછી વૃક્ષ ઉપર શું શબ્દ લખેલો છે રા સોરી વૃક્ષ ઉપર છે દી અને પાન ઉપર લખેલો છે ન તો ત્યાં બને છે દીન પછી બે માછલીઓ છે તો માછલી ઉપર આપણે મા લખેલું છે તો બંને માછલીઓ છે તો મા આવી રીતના શબ્દ ચોરસ છે તો એમાં છે રે અને સ્ટાર છે તો એમાં ત તો રે ત પછી કેરી અને મગ આપેલો છે તો ત્યાં આવશે રંગો મેળો ઘરે મારા માળો કાળી આશ અને રેલો આવી રીતના ત્યાં શબ્દ લખતા જવાના છે બીજા બધા આપણે શબ્દ નીચેના બનાવ્યા છે હવે અહીંયા આપણને એવી જ રીતના વાક્ય લખવાના કીધા છે માછલીનો મા થશે ઘરનો રા તો એમાં શબ્દ આવી રીતના બનશે મારા ઘરે રંગો છે આ રાત કાળી છે પછી આગળ આભ તો રંગોનો મેળો છે દિન પ્રકાશ ભરેલો છે દિનેશને પ્રકાશ દિનેશને પ્રકાશ મામા ઘેરે છે હવે આ રીતના ત્યાં વાક્ય બનાવવાને લખવાના છે હવે આગળ મોટેથી ગાઓ ઉંદર મામા કેવા સાણા ચૂચું કરતા ગાય મીની પાસે આવે તો ઘરમાં પેસી જાય હવે અહીંયા હસવાનું કીધું છે જે તમારે વાંચવાનું રહેશે અહીંયા આપણે પાઠ નંબર જે આઠ છે એ પૂર્ણ થાય છે અને તમારે ઘરે આનું રિવિઝન કરવાનું છે અને આપણી આ પાઠ્યપુસ્તક બુકની અંદર વ્યવસ્થિતપણે લખવાનું રહેશે તો આના માટે તમે પણ ઘરે પૂરી મહેનત કરજો અને વ્યવસ્થિત બુકની અંદર ઉતારજો તો આપણે ફરીવાર મળીશું થેન્ક યુ